નમસ્કાર, ટોપ 25 સમાચારો સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું મહત્વના ટોપ 25 સમાચારો પર. ફેની તોફાનને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારી હાથ ધરી છે. તોફાનને લઈને કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, સ્થાનિક તંત્રની તડામાર તૈયારી હાથ ધરી છે. શિપ એરક્રાફ્ટનું પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે, તેમજ તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ફેની તોફાન શુક્રવારે 10-12 દરમિયાન ઓડિશા પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતના પગલે 102 ટ્રેન રદ કરાઈ છે, તો 4 ટ્રેનના રૂટ બદલાયા છે. ઓડિશા, આંધ્રપ્રદેશ સહિતના તટીય રાજ્યોમાં ફેનીની અસર વર્તાશે. અંદમાન નિકોબારમાં પણ ફેની તબાહી ફેલાવી શકે છે. ફેની 150-185ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તંત્રએ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે. તોફાનને પગલે એનડીઆરએફની 51 ટીમ તહેનાત કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ ફેની વાવાઝોડાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં પ્રધાનમંત્રીએ વાવાઝોડાના સંકટને લઈને તમામ માહિતી મેળવી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આઈએમડી, એનડીઆરએફ અને એનડીએમએ સહિતના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના કથિત આચારસંહિતાના ઉલ્લંઘન વિશે કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ 6 મે સુધી પીએમ મોદી અને અમિત શાહના કેસનો ઉકેલ લાવે. સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ચૂંટણી પંચે 31 દિવસમાં 2 કેસ સોલ્વ કર્યા છે. આ જ સ્પીડથી કામ કરશે તો 250 દિવસથી વધારે સમય લાગશે. વધુમાં કહ્યું કે 40 ફરિયાદ કરી હતી, 20ના ઓર્ડર પાસ થયા જે બીજા લોકો વિરુદ્ધ ન હતા, પરંતુ મોદી અને અમિત શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 6 મેના રોજ 462 સીટ માટેની ચૂંટણી થઈ ચૂકી હશે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે મંગળવારે અને બુધવારે આદેશ આપ્યો હતો, પરંતુ તે આદેશની કોપી અમને નહોતી મળી. અમને મીડિયા પાસેથી ઓર્ડર મળ્યો. તે વિશે ચીફ જસ્ટિસે કહ્યું, તમને મીડિયામાંથી ઓર્ડર મળ્યો કે મીડિયા માટે ઓર્ડર મળ્યો? આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે સુષ્મિતા દેવની અરજી પર ચૂંટણી પંચ નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે આચારસંહિતા મામલે વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. આ અંગે તેમણે 48 કલાકમાં જવાબ આપવો પડશે. રાહુલે મધ્યપ્રદેશમાં શહડોલની ચૂંટણી સભામાં કેન્દ્ર સરકારની વિરોધમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે જેમાં આદિવાસીઓને ગોળી મારી શકાય છે તેવો ઉલ્લેખ છે, જનજાતિઓ પર હુમલા કરી શકાશે, તમારી જમીન પણ લઈ લેવાશે, તમારું જંગલ લઈ લેવામાં આવશે, તમારું પાણી છીનવી લેવામાં આવશે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં કરેલી સભામાં નિવેદન આપ્યું હતું. ભાજપે ચૂંટણી પંચને રાહુલની ફરિયાદ કરી હતી. રાહુલ પાસે જવાબ આપવા માટે હવે 48 કલાકનો સમય છે. રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે સુરતની કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ બજાવવા માટે આદેશ કરી દીધો છે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. રાહુલ ગાંધીએ કર્ણાટક ખાતેની એક સભામાં મોદી સમાજને ચોર કહ્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ બધા ચોરોના ઉપનામ મોદી હોય છે એવું નિવેદન આપ્યું હતું. તે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પૂર્ણેશ મોદીએ કરેલી બદનક્ષીની ફરિયાદમાં કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ બજાવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ રમઝાનને ધ્યાનમાં લઈને ચૂંટણીના બાકીના તબક્કામાં વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવાની વિવિધ સંગઠનોની માગણી પર વિચાર કરે. જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તો લોકસભા ચૂંટણી વખતે જ રમઝાન હોવાને લઈને વિવાદ ઉભો થયો હતો, જેના પર લખનૌના મૌલાનાઓએ આપત્તિ જતાવતા ચૂંટણી પંચ પાસે તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. લોકસભા ચૂંટણી કાર્યક્રમને લઈને ઉભા થયેલા વિવાદ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રમઝાનના આખા મહિના સુધી ચૂંટણી સ્થગિત કરવી શક્ય નહોતી અને કહ્યું કે મુખ્ય તહેવાર દિવસો અને શુક્રવારોને ચૂંટણીથી મુક્ત રખાયા છે. રમઝાનનો મહિનો આ વખતે 7 મેથી શરૂ થશે. આખો મહિનો મુસ્લિમ લોકો ઉપવાસ રાખે છે. પ્રવક્તાએ કહ્યું કે આયોગે સીબીએસઈ સહિત વિભિન્ન રાજ્યોની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખોને અંતિમ સ્વરૂપ આપ્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ ગુરુવારે દાવો કર્યો કે યુપીએના કાર્યકાળ દરમિયાન ભારતીય સેનાએ 6 સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પત્રકાર પરિષદમાં રાજીવ શુક્લાએ ક્યારે ક્યારે અને ક્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેની માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યુપીએના કાર્યકાળ દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને 2 સર્જિકલ સ્ટ્રાઇક અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થઈ હતી. શુક્લાએ પત્રકારો સમક્ષ માહિતી આપતા કહ્યું કે કોંગ્રેસે ક્યારેય આ સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય લીધો નથી. એક વ્યક્તિ કે જેણે એક જ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એ તેનો ઢંઢેરો પીટી રહી છે.
ડોક્ટર મનમોહનસિંહ કે અટલ બિહારી વાજપેયી એક પણ વડાપ્રધાને ક્યારે પત્રકાર પરિષદ કરીને તેમણે કરેલી આ સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય લીધો નથી. ઉલ્લેખનીય છે કે વાજપેયી 1999 થી 2004 દરમિયાન વડાપ્રધાન હતા, જ્યારે મનમોહનસિંહ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે ચૂંટણી પંચને પત્ર લખીને આદેશ આપ્યો છે કે વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા માટે કડક પગલાં લેવામાં આવે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપ પણ મોકલવામાં આવી છે, જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં બાળકો પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે વીડિયોમાં પ્રિયંકા બાળકોને આવી ભાષાનો ઉપયોગ ન કરવા માટે કહી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ છેલ્લા 2 દિવસથી માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાયબરેલીના પૂર્વા ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં મદારીઓ પણ હાજર હતા. પ્રિયંકાએ મદારી સાથે વાતચીત કરી હતી અને બાદમાં સાપને હાથમાં પકડીને તેની બહાદુરીનો પરિચય પણ આપ્યો હતો. પ્રિયંકા ગાંધીને તેમની વચ્ચે જોઈને મદારીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતની લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની આ તસવીર ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસીઓ તેમનામાં ઇન્દિરા ગાંધીની ઝલક જુએ છે. ઇન્દિરા ગાંધીની સિંહ તથા હાથી સાથેની તસવીર ચર્ચામાં રહી છે. હવે સાપ સાથે પ્રિયંકા ગાંધીની તસવીર ચર્ચામાં આવી છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ વડાપ્રધાન પદની રેસમાં સામેલ હોવાના સવાલ વિશે તેમના દીકરા અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. એએનઆઈને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં અખિલેશ યાદવે કહ્યું, અમારું ગઠબંધન ભારતને નવા વડાપ્રધાન આપવા માંગે છે. જ્યારે અંતિમ પરિણામ સામે આવશે ત્યારે પાર્ટી વડાપ્રધાન પદ માટે કોઈ નિર્ણય લેશે. સારું થશે જો નેતાજીને આ સન્માન મળે, પરંતુ મને લાગે છે કે તેઓ સંભવિત વડાપ્રધાન પદની રેસમાં સામેલ નથી. અખિલેશ યાદવે કહ્યું કે હું લોકસભામાં સપાના સાંસદોની સંખ્યા વધારવા માંગુ છું. હું એ લોકોમાં સામેલ થવા માંગુ છું જેઓ દેશના નવા વડાપ્રધાન બનવા માંગે છે. હું ઈચ્છું છું કે કેન્દ્રની આગામી સરકારમાં ઉત્તર પ્રદેશનું યોગદાન હોય. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બીજેપી દ્વારા સપા અને બસપાને નિયંત્રિત કરવાના વાયદા વિશે યાદવે કહ્યું કે અમને કોઈ કંટ્રોલ નથી કરી રહ્યું. અમે રાજકીય પાર્ટી છીએ. સપા બસપા અને આરએલડીનું ગઠબંધન જ કેન્દ્ર સરકારને ઉત્તરપ્રદેશમાં ઝટકો આપશે. અમારું ગઠબંધન જ બીજેપીની ખરાબ નીતિ પર પ્રતિબંધ લગાવશે. દિલ્હીમાં ગુરુવારે સવારે અલકાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ચાંદની ચોક લોકસભા બેઠક પરથી પાર્ટી ઉમેદવાર પંકજ ગુપ્તાએ તેમને ફોન કર્યો અને મુખ્યમંત્રીના રોડ શોમાં આવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું. હું તેના માટે તૈયાર પણ હતી, પરંતુ બાદમાં કહેવામાં આવ્યું કે સીએમની ગાડીની પાછળ તેમને ચાલવું પડશે. તેમને સીએમની ગાડીમાં જગ્યા નહીં મળે. આ અપમાન મને અને મારા લોકોને મંજૂર નહોતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અલકા લાંબા પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. તેઓ ઘણા દિવસોથી પાર્ટીથી અળગા રહીને નિવેદનબાજીઓ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમની કોંગ્રેસમાં જોડાવાની પણ અટકળો ચાલી રહી છે. હાલ અલકા લાંબા દિલ્હીના ચાંદની ચોક બેઠક પરથી ધારાસભ્ય છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં લેન્ડસ્માઇન વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યા છે. બેનરોમાં હુમલાની જવાબદારી લેતા તેમણે તે વિસ્તારમાં સડક નિર્માણમાં લાગેલી કંપનીઓ અને ઠેકેદારોને ધમકીઓ પણ આપી છે. નક્સલીઓએ મંગળવારે રાત્રે કન્સ્ટ્રક્શન કંપનીની લગભગ 50 ગાડીઓને બાળી મૂકવાની જવાબદારી લીધી છે અને તેને નક્સલી કમાન્ડર રામકો નરોટી અને અન્ય મહિલા નક્સલીઓની હત્યાનો વિરોધ ગણાવ્યો છે. આ સાથે જ અન્ય નક્સલીઓને પણ વિરોધ કરવાનું આહ્વાન કરતું બેનર લગાવવામાં આવ્યું છે. નક્સલીઓએ અહીં 2 બેનર લગાવ્યા છે. બીજામાં પુલ અને સડક નિર્માણનો વિરોધ કરાયો છે. આ સાથે જ કહેવાયું છે કે સરકાર અમીરોની કઠપુતળી બની ગઈ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈએ 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 12માની પરીક્ષામાં કુલ 12.87 લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 83.4% બાળકોએ 12મી બોર્ડની પરીક્ષા પાસ કરી છે. સૌથી વધુ ત્રિવેન્દ્રમ રિજનમાં 98.2% બાળકો પાસ થયા છે. સીબીએસઈએ જણાવ્યું કે પહેલી વખત પરીક્ષા પૂર્ણ થયાને 28 દિવસમાં જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 88.70% જેટલી વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ છે, જ્યારે કે 79.4% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગાઝિયાબાદની હંસિકા શુક્લા અને મુઝફ્ફરનગરની કરિશ્મા અરોરાએ સંયુક્ત રીતે ટોપ કર્યું છે. બંને 500માંથી 499 માર્ક્સ મેળવ્યા છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો તોળાઈ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મુકાશે તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે, તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માગણી ઉઠી હતી, જેને લઈને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.
રાજ્યની રૂપાણી સરકાર સામે સ્થાનિક પડકારો બાદ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વના હોદ્દા મળ્યા હતા. તેને લઈને ભાજપના અનેક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી હતી. એક તરફ મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો જોવાઈ રહી છે, તો બીજી તરફ ભાજપના સંગઠનની મુદત ડિસેમ્બર 2018માં પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. લોકસભા ચૂંટણીના કારણે ભાજપ સંગઠનની નિયુક્તિઓને પાછી ઠેલાઈ હતી, પણ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા સંજોગોમાં નવા પ્રદેશ પ્રમુખ અને તેમની નવી ટીમ સંગઠનમાં જોવા મળી શકે છે. ઇશરજા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા અને પૂર્વ ડીવાયએસપી એન કે અમીનને સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. રાજ્ય સરકારની કાર્યવાહીની મંજૂરી ના આપતા કોર્ટે તેઓને મુક્તિ આપી છે. ડીજી વણઝારા અને એન કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર સીબીઆઈ કોર્ટના જજ જે કે પંડ્યાએ ચુકાદો આપ્યો હતો. 197 મુજબ કાર્યવાહી ન કરવાનું કોર્ટે જણાવ્યું છે. બંનેના 15,000 બોન્ડ પર ડિસ્ચાર્જ અરજી મંજૂર થઈ છે. આ તરફ મુક્તિ મળતા જ ડીજી વણઝારાએ કાયદા મુજબ એન્કાઉન્ટર કર્યું હતું અને કોર્ટે એન્કાઉન્ટર માન્ય રાખ્યું હોવાનું જણાવ્યું હતું. કોર્ટ પરિસર બહાર સમર્થકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદ કોતરપુર વોટરવર્ક્સ પાસે ઇશરત જહા અને તેના સાથીઓના થયેલા એન્કાઉન્ટર બાદ પકડાયેલા ગુજરાત પોલીસના અધિકારીઓએ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટમાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા અને ડીવાયએસપી એન કે અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખી હતી. સીબીઆઈએ ડીજી વણઝારાની ધરપકડ વખતે રાજ્ય સરકારની મંજૂરી લીધી નહોતી. આ સ્ટેટમેન્ટને સીબીઆઈ કોર્ટે માન્ય રાખ્યું હતું. हमारे जेन्युइन एनकाउंटर्स जो थे उनको फेक एनकाउंटर है ऐसा कहकर हमारे अधिकारियों के खिलाफ झूठे केस किए गए और उन झूठे केसों के अंतर्गत हम लोगों को 8-8 साल तक जेल में रहना पड़ा. बॉम्बे हाई कोर्ट ने और आज अहमदाबाद गुजरात की स्पेशल सीबीआई कोर्ट ने इस स्टैंड का स्वीकार किया है कि ये सब एनकाउंटर પોલીસ ડિપાર્ટમેન્ટ કે ઓફિસરોને અપની ફરજ કે અંતર્ગત કિયા થા. કેટલાય વર્ષોની માનસિક શારીરિક કેરિયર કૌટુંબિક સામાજિક યાતનાઓ પછી આજે જે ઓર્ડર થયો છે એ આવકાર્ય છે. આજે અમને કોર્ટે બાઇજ્જત બરી કર્યા છે. હું એટલું જ કહેવા માગીશ કે ખરેખર આ ઓર્ડર પણ ફેબ્રુઆરી 2018માં શ્રી પાંડે સાહેબના ઓર્ડર પછી થવો જોઈતો હતો. જો એક સારા પત્રકારો તરીકે અને નાગરિક તરીકે તમે આ કેસમાં શ્રી પાંડે સાહેબનો ઓર્ડર વાંચો તો એ ઓર્ડરમાં બધું જ લખેલું છે. એ જ વસ્તુ આજે કોર્ટે ફરીથી મારા રિટર્ન સબમિશન, ગજ્જર સાહેબની આર્ગ્યુમેન્ટ એને માન્ય રાખી અને સેન્કશન જરૂરી છે અને વી વેર ઇન ધ લાઇન ઓફ ડ્યુટી, વી વેર પ્રોટેક્ટિંગ ગુજરાત અને અમારું કાર્ય જે છે એ ન કર્યું હોત તો શું થાત. એ બધાનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી સરકારે આની મંજૂરી આપી નથી. વી આર હેપી. સાબરકાંઠા અને બનાસકાંઠાના બટાટા પકવતા ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ કરેલ કેસ પરત ખેંચ્યા છે. પેપ્સિકો કંપની દ્વારા ચિપ્સ બનાવવા બટાટાને લઈને રાજ્યના 9 વધુ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં 2 ખેડૂતો પર રૂપિયા 1-1 કરોડના કેસ બાદ રાજ્ય સરકાર પણ ખેડૂતોની સાથે ઉભી રહી હતી અને કિસાન સંઘ પણ ખેડૂતોની વહારે આવ્યો. તેમજ દેશભરમાં પણ સોશિયલ મીડિયામાં પેપ્સિકો કંપની ખેડૂત વિરોધી હોવાથી કંપનીનો બહિષ્કાર કરવાનું કેમ્પેન ચલાવવામાં આવ્યું. સરકાર અને કિસાન સંઘના સંયુક્ત પ્રયાસ બાદ આખરે પેપ્સિકો કંપનીએ નિર્દોષ ખેડૂતો પર કરેલ કેસ પરત ખેંચ્યા છે અને ખેડૂતોની જીત થઈ છે. આ બાબતે પેપ્સિકો કંપનીએ જણાવ્યું કે અમે ગુજરાતના ખેડૂતોની લાગણીને સમજીએ છીએ અને સરકાર સાથે પણ મંત્રણા થઈ છે. ખેડૂતોને નુકસાન પહોંચે તેવું કોઈ પગલું નહીં ભરીએ અને આ તમામ કેસ અમે પરત ખેંચીએ છીએ. મહત્વનું છે કે ધનસુરા તાલુકાના 5 ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ ગત એપ્રિલ 2018માં કેસ કર્યો હતો, જેમાં તેમણે કંપનીના કોપીરાઇટનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ખેડૂતો પર 20-20 લાખ રૂપિયાનો કેસ કર્યો હતો. પરંતુ આખરે કંપનીએ પીછેહઠ કરતા ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો ઝીકાયો છે. રાજકોટમાં 15 કિલોના ડબ્બે 30 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે. સિંગતેલના ડબ્બામાં ભાવ વધારો થતા નવા સિંગતેલના ડબ્બાના ભાવ 1,710 રૂપિયા પહોંચ્યા છે. લૂઝ બજારમાં ભાવ વધારો થતા વેપારીઓએ સિંગતેલના ડબ્બામાં ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ વેપારીઓએ ડબ્બે 30 રૂપિયાનો વધારો કરી દીધો છે. વડોદરામાં કોર્પોરેશને બનાવેલા આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
કિશનવાડીમાં બનાવાયેલા નુર્મના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થતા મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે. માત્ર 7 વર્ષ પહેલા બનાવાયેલા મકાનો જર્જરિત થતા લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. વડોદરા કોર્પોરેશનની બીએસયુપી અંતર્ગત નુર્મ આવાસ યોજનાના 3196 મકાનો બનાવવામાં આવ્યા હતા. કોર્પોરેશને વર્ષ 2011માં લોકોને મકાન આપ્યા હતા, પરંતુ માત્ર 7 વર્ષમાં જ મકાનના સ્લેબના ભાગ તૂટતા ભ્રષ્ટાચાર છતો થયો છે. કિશનવાડીના નુર્મ આવાસમાં બ્લોક નંબર 33 ના 15 નંબરના સંજય શાહના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો. મકાનનો સ્લેબ તૂટતા સમયે સંદસીપે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનીની કોઈ ઘટના ન બની. મકાનનો સ્લેબનો ભાગ ધરાશાયી થયા બાદ સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા, સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મકાન માલિકે જીવના જોખમે રહીએ છીએ તેમ કહી બીજા મકાનો આપવા માંગ કરી હતી, તો કોંગ્રેસ કોર્પોરેટર અનિલ પરમારે વિજિલન્સ તપાસ સહિત પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. પંચમહાલના કલોલ તાલુકાના 3.44 કરોડના અનાજ કૌભાંડને કારણે લાભાર્થી સાથે દુકાનદારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. કૌભાંડના કારણે અનાજનું વિતરણ થયું નથી, નવા ગોડાઉન મેનેજરે ચાર્જ સંભાળ્યો નથી, જેના કારણે સરકારી ગોડાઉન પર વેપારીઓનો જમાવડો થયો હતો. અનાજનું વિતરણ નહીં થતાં વેપારીઓ સહિત લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લાભાર્થી અનાજ ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પહેલા ઘર્ષણ સર્જાયું હતું. દેવપક્ષ અને આચાર્ય પક્ષવાહારી ભક્તો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે હોબાળો થયો હતો અને આ દરમિયાન હાજર રહેલ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી. આગામી 5મી મેના રોજ આ ચૂંટણી યોજાવાની છે, જેમાં અંદાજિત 20,000 જેટલા મતદારો મતદાન કરશે. દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી યોજાશે, તો આ સાથે જ દેવપક્ષના સ્વામીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કુનાળના જ્ઞાન સ્વામીની ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા કરવામાં આવી છે. જ્ઞાન સ્વામી દેવપક્ષના સમર્થકે છે, જ્યારે ઓડિયો ક્લિપમાં ખોટું મતદાન કરવાની વાત કરી હતી. ત્યારે સમગ્ર મામલે આચાર્ય પક્ષ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરશે. Zee24 કલાક ઓડિયો ક્લિપની નથી કરતું પુષ્ટિ. વિવિધ કોલેજોમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર્સ તેમજ વહીવટી સ્ટાફના લોકોને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સીપીએફ ઓપ્શન પસંદ કરવાવાળા તમામ પ્રોફેસરને પેન્શન નહીં આપવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. હવે નિવૃત્ત પ્રોફેસર્સને પણ પેન્શન મળી શકશે. જે લોકોએ સીપીએફનો ઓપ્શન પસંદ કર્યું હશે તેવા તમામ પેન્શનર્સને સીપીએફની રકમ સેટઅપ કર્યા બાદ પેન્શન મળશે. હાઈકોર્ટે સરકારને 8 અઠવાડિયામાં પેન્શનને લગતા તમામ લાભો આપવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના સેંકડો પ્રોફેસર્સ તેમજ અન્ય વહીવટી સ્ટાફના લોકોને રાહત મળી. અમદાવાદ અને ગુજરાતને ધુર્જાવી દેનારા રામોલ ગેંગરેપ કેસમાં રામોલ પોલીસ એક્શનમાં આવી છે. આરોપીને પકડવા માટે પોલીસની 3-4 ટીમ સક્રિય હતી. વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે અન્ય એજન્સીને પણ તપાસમાં જોડી છે. ભાગેડુ આરોપીને ઝડપી પાડવા માટે આરોપીના મોબાઈલ ફોન પર સર્વેલન્સ સ્કવોડની બાજ નજર છે. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી 1 આરોપી ફરાર છે. ટ્રેનના મુસાફરોની ચેઇન સ્નેચિંગની ઘટનામાં સતત વધારાના અહેવાલ બાદ રેલવે પોલીસ વધુ સક્રિય બની છે અને રેલવે પોલીસે ટ્રેક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આરપીએફ અને જીઆરપીએફને પેટ્રોલિંગના આદેશ અપાયા છે. હવેથી સુરત અને ઉધના વચ્ચેના રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ થશે. રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગમાં યુવતીનો પગ કપાયો હતો, જે દરમિયાન ઝુબેર નામના આરોપીની પણ ધરપકડ થઈ હતી. સતત થઈ રહેલી ઘટનાઓ અંગે Zee24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો. Zee24 કલાકના અહેવાલને પગલે વેસ્ટર્ન રેલવે અને સીઆરપીએફ દ્વારા ટ્વીટ કરી યોગ્ય સુરક્ષા ગોઠવવાનો દાવો કરાયો હતો. ત્યારે ખરેખર રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ થાય છે કે નહીં તેનું રિયાલિટી ચેક અમે કર્યું હતું, જેમાં ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલવે પોલીસના જવાનો પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા હતા. સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એડિશનલ સેશન કોર્ટમાં શરૂ થયેલી કાર્યવાહીમાં નવી સિવિલના મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવી છે. નવા પેપર રજૂ કરવામાં આવતા મુદત અપાઈ છે અને હવે વધુ કાર્યવાહી શુક્રવારે હાથ ધરવામાં આવશે. ઓક્ટોબર 2017માં વડોદરાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આ કેસ ચાલી રહ્યો છે. કચ્છના નડાબેટ બોર્ડર પાસેથી બીએસએફએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ફેન્સિંગ ન ધરાવતા વિસ્તારમાંથી ઘૂસણખોરી કરી રહેલા યુવકને બીએસએફએ પેટ્રોલિંગ સમયે ઝડપી પાડ્યો હતો. ઘૂસણખોરી કરનાર મોહમ્મદ સાદિક પાકિસ્તાનના મુલતાનનો રહેવાસી છે. આ ઘૂસણખોર બોર્ડરના પિલ્લર નંબર 1123 પાસેના ફેન્સિંગ વગરના વિસ્તારમાંથી ઘૂસણખોરી કરી રહ્યો હતો. ઘૂસણખોરી બાદ બીએસએફએ પેટ્રોલિંગ કરીને તપાસ કરી હતી, જેમાં બીએસએફને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યારે બીએસએફએ ઝડપાયેલા પાકિસ્તાનીની પૂછપરછ કરી હતી, જે બાદ પોલીસે સોંપી દીધો હતો. ગીરમાંથી કૂતરાના સાહસનો વિડીયો સામે આવ્યો છે. કૂતરાએ સિંહણ સામે બાથ જીતી હતી. ગીરના જંગલનો આ અદભુત વિડીયો તમને દંગ કરી દેશે. કેવી રીતે એક શ્વાન પોતાનાથી તાકાતમાં અનેક ગણી બળવાન એવી સિંહણને હંફાવે છે અને સિંહણને પીછેહઠ કરવી પડે છે.
ગીરના જંગલમાંથી સિંહોના ઝુંડ, સિંહોના શિકારના, સિંહોની પજવણી, આરામની પળોના અનેક વિડીયો સામે આવ્યા છે. પણ ગીરના જંગલમાંથી પહેલીવાર આ પ્રકારની ઘટના સામે આવી છે અને અદભુત ક્ષણ કેમેરામાં કેદ થઈ શકી છે. જંગલમાં આવી ચડેલ શ્વાન પર સિંહણે હુમલો કર્યો હતો, જેમાં શક્તિશાળી સિંહણ સામે બચ્ચું જેવા લાગતા શ્વાને પડકાર ફેંક્યો હતો. શ્વાન અને સિંહણ વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, પોતે સિંહણનો કોળિયો બનતા રોકવા માટે શ્વાન આક્રમક મૂડમાં આવી ગયું હતું અને આખરે શ્વાન સામે સિંહણ હાંફી ગઈ હતી અને પીછેહઠ કરી હતી. શ્વાનના વળતા હુમલાથી સિંહણ હતપ્રત થઈ ગઈ હતી અને ચાલતી પકડી હતી. આમ એક શ્વાને સિંહણને ધૂળ ચાટતી કરીને તેના પંજામાંથી પોતાનો બચાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં એક પ્રવાસીએ કેદ કરી છે. તો આ હતા મહત્વના ટોપ 25 સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.